तो समाचारों में आगळ वधीए। राज्य में सरकार द्वारा शाळाओना ओरडाओ बनावा के भौतिक सुविधाओ वधारवा माटे दर वर्षे करोड़ों रूपयानी ग्रांट खर्च करे छे, परंतु तेम छतां हजी पण राज्यना अंतरियाळ विस्तारोनी शाळाओनी हालत दयनीय छे। वलसाड़ना कपराड़ा अने धरमपुर तालुकाना आदिवासी विस्तारों में चोमासामां देशनुं भविष्य शाळानी उपरथी टपकती छत नीचे ज अभ्यास करवा माटे मजबूर छे। वलसाड़ जिल्लानी अनेक शाळाओमां आवा दृश्य जोवा मळशे, त्यारे आप आपने बताईशुं के वलसाड़ जिल्लाना कपराड़ा अने धरमपुर तालुकाना आदिवासी विस्तारनी चोमासामां शुं स्थिति छे, आ एक खास अहेवाल जोई लईए। વલસાડ જિલ્લાનો કપરાડા અને ધરમપુર તાલુકો આદિવાસી વિસ્તાર છે। આ પહાડી વિસ્તારમાં સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોવાના દાવા કરવામાં આવે છે। સાથે જ આ વિસ્તારના આદિવાસી બાળકોના શિક્ષણ માટે પણ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે, પરંતુ તેમ છતાં હજુ પણ જે તે જિલ્લાની શિક્ષણ વિભાગ કે સંબંધિત વિભાગની બેદરકારી અને રેઢિયાળ વહીવટને કારણે બાળકોએ ચોમાસામાં પણ ક્યાંક ખુલ્લામાં તો ક્યાંક પંચાયતના ઓટલે તો ક્યાંક ટપકતી છત નીચે અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે। વલસાડના કપરાડાના કોઠાર ગામની પ્રાથમિક શાળાના પણ એવા હાલ છે। કોઠાર ગામની 1-8 ધોરણની પ્રાથમિક શાળામાં જૂના જર્જરિત 8 ઓરડાઓ તોડી પાડ્યા બાદ માત્ર 2 ઓરડાઓ જ બચ્યા હતા। આથી ચોમાસામાં કોઠાર ગામની શાળાના બાળકો કેવી રીતે અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે આપ જુઓ। ધરમપુર તાલુકાની વાત કરીએ તો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, અને અહીંયા જે આદિવાસી બાળકો છે એ ભણવામાં ખૂબ હોશિયાર બી છે, પરંતુ મને એવું લાગે છે કે જે ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા છે એને નવા બનાવવા માટે સરકાર કે અહીંની વહીવટીતંત્રને કોઈ વધારે રસ નથી। કપરાડા અને ધરમપુરમાં પણ એ જ હાલત છે, અને કપરાડામાં તો મને જે માહિતી મળી છે ધરમપુર કરતાં દયનીય પરિસ્થિતિ કપરાડાની છે। કોઠાર ગામની 1-8 ધોરણની આ પ્રાથમિક શાળામાં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં પૂરતા ઓરડાના અભાવને કારણે પંચાયતના હોલમાં 3-3 ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે જ બેસાડવામાં આવી રહ્યા છે અને અભ્યાસ કરવામાં આવી રહ્યું છે। આથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ તેની અસર છે। સ્થાનિક લોકો પણ અને ગામના સરપંચ પણ સરકાર સમક્ષ બાળકોની આ મુશ્કેલી સમજી અને વહેલી તકે શાળામાં નવા ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તો ખુદ શિક્ષણ વિભાગ પણ સ્વીકારી રહ્યું છે કે જિલ્લામાં અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં ઓરડાની ઘટ છે, અને જૂના જર્જરિત ઓરડાઓ તોડી પાડ્યા બાદ મોટાભાગના શાળાઓમાં હજુ સુધી ઓરડાઓ બન્યા નથી। સમસ્યા તો બહુ મોટી છે સમસ્યા, અને આ કોઠાર ગામની મારી 2 શાળાના ઓરડાઓ તૂટી ગયા છે, ને આ એક કેન્દ્રની મુખ્ય શાળા છે, એ કેન્દ્રમાં લગભગ 6 જેટલી બીજી સ્કૂલો આવે છે, એમાં 4 જેટલી બીજી સ્કૂલોના પણ ઓરડા તૂટી ગયા છે। વલસાડ જિલ્લામાં જર્જરિત ઓરડા હોય એવી શાળાઓની જરૂરિયાતની સામે સરકાર દ્વારા 787 ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે। આ પૈકી 541 ઓરડા જે છે એ અત્યારે પ્રગતિ હેઠળ છે। સરકાર દ્વારા દર વર્ષે આદિવાસી અને અન્ય વિસ્તારોના શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, ત્યારબાદ સરકાર દ્વારા જે તે જિલ્લાઓમાં શાળાઓમાં જરૂરિયાત પ્રમાણે ભૌતિક સુવિધાઓ પણ ઊભી કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગની બેદરકારી અને રેઢિયાળ વહીવટને કારણે હજુ પણ જિલ્લાના અનેક ગામોમાં આવી જ રીતે બાળકો ચોમાસામાં ટપકતી છત નીચે અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે। આથી વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોની શાળાની હાલત સુધરે તે જરૂરી છે।